નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને તો મારા દરેક વાલા વિદ્યાર્થી મિત્રોનું આપણી જ્ઞાન શાળામાં હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે ધોરણ દસ વિજ્ઞાનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ બરાબર ને તો ઘણા મિત્રોના વિજ્ઞાનની બીક લાગતી હશે કારણ કે ધોરણ નવમાં માં વિજ્ઞાન શીખીને આવ્યા હોય ને એટલે બી ગયા હોય પણ ખરેખર ધોરણ દસનું નું વિજ્ઞાન અઘરું નથી એટલે ધોરણ દસ વિજ્ઞાનથી થી બી હોય જરૂર નથી કારણ કે આપણે જ્ઞાન શાળામાં સાવ સેલી ભાષામાં આપણી ભાષામાં હું તમને વિજ્ઞાન તો મનમાંથી વિજ્ઞાનનો ડર દૂર કરી નાખો કે મને વિજ્ઞાન ન આવડે તમારું શું વિચારવાનું કે મને વિજ્ઞાન આ આવડે રોજ એક બે વાર બોલી જ નાખવાનું કે સર મને વિજ્ઞાન આવડે ભલે ન આવડતું તોય કારણ કે તમે જેવું વિચારો ને એવું થાય છે આપણું મનોવિજ્ઞાન એવું કે તમે જેવું વિચારો ને એવું થાય એટલે આપણે શું વિચારવાનું કે સર મને વિજ્ઞાન આવડે છે મને વિજ્ઞાન આવડે છે આમ રોહિત પાંચ ઓર બોલવાનું કે જેથી તમને ઓટોમેટિક હોર્મોન્સ અંતઃસ્ત્રમાં સુધારો થાય છે અને તમારું માનસિક તેવી બનશે કે મને વિજ્ઞાન આવડે જો વિજ્ઞાનથી બી વન નહીં વિજ્ઞાન અઘરું નથી એની વાક્ય રચના અઘરી છે પણ એ વાક્ય રચના હેલી બનાવવાનું કામું કરીશ એટલે તમને વિજ્ઞાન સો ટકા સહેલું લાગશે પણ તમારે ધ્યાન શું રાખવાનું

તો આશા રાખું છું કે મારા દરેક મિત્રો વિજ્ઞાનમાં ભૂકા બોલાવશે અને વિજ્ઞાનમાં એસી માંથી એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો તો ઘણા રસાયણ વિજ્ઞાનમાં બહુ બીક લાગો કે જીવવિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન આવડતું હોય પણ રસાયણ વિજ્ઞાનમાં બીતા હોય પણ ખરેખર રસાયણ વિજ્ઞાન હેલું હોય કેમ ખબર છે એમાં તમને સ્પેલિંગ આવડે ઘણે કે સર સ્પેલિંગ એટલે શું તો સ્પેલિંગ કેવું એટલે આપણા સ્પેલિંગ બોલે તો રાસાયણિક સૂત્રો તમે કેમ અંગ્રેજી શીખતા હોય તો એમાં સ્પેલિંગ સાહેબ લખાવે ને કે ભાઈ ફેન એટલે પંખો થાય હવે તમને પંખાને ફેન કહેવાય ખબર હોય તો તમને વાક્ય બનાવતા આવડે એમ જો તમને રસાયણ વિજ્ઞાન શીખવું હોય તો એને સ્પેલિંગ પાકા નાખવાના આપણા સ્પેલિંગ એટલે શું મિત્રો રાસાયણિક સૂત્રો આપણે સ્પેલિંગ એટલે શું રાસાયણિક સૂત્રો તો રસાયણ વિજ્ઞાનમાં તમે કોઈ પણ પ્રશ્ન શીખતા હોય ને તો એ પ્રશ્ન જોવાનું કે સ્પેલિંગ આવે કે કે રાસાયણિક સૂત્ર આવે એ સૂત્રો પહેલા પાકા કરી લેવાના કારણ કે સૂત્રો તમને મગજમાં ફિટ થઈ ગયા ને તો તમને એ પ્રશ્ન સો ટકા આવડશે બાકી રસાયણ વિજ્ઞાન તમને અઘરું લાગશે પણ ડેલી બે કરો કે ત્રણ કરો કે પાંચ કરો તમારી જેવી ક્ષમતા ડેલી ત્રણ ચાર કે પાંચ જે કરો એ વધીને દસ તમને મજા તો પણ ડેલી પાંચ પાંચ રાસાયણિક સૂત્રો વાંચતા રહેવાના બે લખતા રહેવાના કે જેથી આવશે ને કોઈ પણ રાસાયણિક સમીકરણ સોલ્વ કરતા આવડી જાય છે કારણ કે એના રાસાયણિક સૂત્રો આવડે તો રાસાયણિક સમીકરણ સોલ્વ કરતા આવડે કારણ કે હું તમને એમ શીખવાડું કે રાસાયણિક સમીકરણ આમ સોલ્વ કરાય આમ સમતોલિત કરાય પણ તમને એનું રાસાયણિક સૂત્ર જ ન આવડતું હોય તો ગાડું વગેરે હાલે જ નહીં તો આજે ભાગ એક છે ને એમાં મેં ખાલી રાસાયણિક સૂત્ર લિસ્ટ બનાવેલું છે કે ભાગ એક કડકડાટ પાકો થઈ જાય પછી ભાગ બે માં જવાનું એટલે તમને આખા પાઠમાં મજા આવશે કારણ કે ભાગ એક માં મેં શું કરેલું છે કે બધા રાસાયણિક સૂત્રો મૂકેલા છે શું બધા રાસાયણિક સૂત્રો કે જે આ પ્રકરણ એકમાં જરૂર પડતી હોય તો જેમ જેમ ભણાવતો જેમ તમારે નોટ ડાઉન કરતું જવાનું બધા નોટ પેન લઈને બેસજો વિડીયો જોતું જવાનું એક સૂત્ર સમજાવું એટલે સ્ટોપ કરી એ મનમાં બોલવાનું અને બે વાર સૂત્ર લખી નાખવાનું પછી બીજું સૂત્ર સમજાવું બીજું સૂત્ર પછી સ્ટોપ કરી વિડીયો મનમાં બોલવાનું અને બે વાર લખી નાખવાનું આમ કરતા કરતા બધા સૂત્રો તમારે પાકા કરી લેવાના છે આપણો વિડીયો ભાગ્ય પૂરો થાય એટલે તમારા સૂત્ર પાકા થઈ જવા પડે હજી પણ ક્યાંક ભૂલ પડતી હોય તો હવે સૂત્રો તમે લખી જાય છે વિડીયો પૂરો થાય એટલે તો ફરીથી લખતા જવાના થાય કે સર મને બધા સૂત્રો આવડી આવડી ગયા ગયા બધા બધા સ્પેલિંગ પછી ભાગ જોવાના બાકી તમને રસાયણ વિજ્ઞાન સો ટકા સહેલું લાગશે એ મારી ગેરંટી પણ મેં કીધું સ્પેલિંગ રાસાયણિક સૂત્રો આપણે રસાયણ વિજ્ઞાનના એ આવડી ગયા તો સહેલું લાગશે ક્લિયર તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ આપણું પ્રકરણ નંબર આપણો કે આ પ્રકરણના રાસાયણિક સૂત્રો એટલે આપણી ભાષામાં કેવું હોય તો સ્પેલિંગ આપણે સ્પેલિંગ શબ્દનો ઉલ્લેખ કેમ કર્યો કે આપણે તમે અંગ્રેજી બધા ભણતા હો કે તમને સ્પેલિંગ આવડે તો અંગ્રેજી આવડે આવું તમને બધા છે એમ આપણા માટે રાસાયણિક સૂત્રો સ્પેલિંગ છે એટલે વારંવાર અમુક જગ્યાએ સ્પેલિંગનો ઉલ્લેખ કરીશ તો સ્પેલિંગ એટલે આપણે શું સમજવાનું રાસાયણિક સૂત્રો શું મિત્રો રાસાયણિક સૂત્રો અને એ પણ આપણે કાઠિયાવાડી ભાષામાં હો કે જેથી મારા દરેક મિત્રોને વિજ્ઞાન આવડે આવડે અને આવડે આ કાઠિયાવાડી ભાષા એટલે શું સાવ સેલી ભાષા કે જે તમને સાંભળવી ગમશે અને વિજ્ઞાન સેલું લાગશે તો ચાલો શરૂ કરીએ ભાગ નંબર એક આપણા સ્પેલિંગ તો આ પ્રકરણ સમજવા માટેના સ્પેલિંગ સ્ટેપ બાય સ્ટેપ કે સૌથી પહેલા કાર્બન કે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ એનું સૂત્ર શું થાય એનો સ્પેલિંગ શું થાય તો કે સી ટુ સી ઓ ટુ ટુ ક્લિયર પાકો થઈ ગયો હવે તમારે બે વાર મોઢે લખી નાખવાનું આવડી ગયું તો બીજો જોઈએ ચાલો કાર્બન ડાયોક્સાઇડ પછી કાર્બન ટ્રાયોક્સાઈડ કાર્બન એટલે શું સી ઓથ્રી જો ખાલી સીઓ થ્રી હોય તો કાર્બન ડ્રાયોક્સાઈડ કહેવાય પણ સીએ સી ઓ થ્રી આપવી હોય તો કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય જ્યારે પાછળ સીઓ થ્રી લાગે કોઈ તત્વ પાછળ તો એને કાર્બોનેટ વંચાય શું વંચાય કાર્બોનેટ પણ જો ખાલી સીઓ થ્રી આપેલું હોય તો એને કાર્બન ટ્રાયોક્સાઇડ કહેવાય શું કહેવાય કાર્બન ટ્રાયોક્સાઇડ કહેવાય તો બે પાકા થઈ ગયા મારા મિત્રોને તો હવે ત્રીજું જોઈએ હાલો સલ્ફર ડાયોક્સાઇડ અને જેવું તે કાર્બન ડાયોક્સાઇડ તો આપણે સીઓ ટુ લીખું કેમ તો કે કાર્બન ની સંજ્ઞા સી થાય એ રીતે સલ્ફર ડાયોક્સાઇડ 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 જ્યારે ડાયોક્સાઇડ આવે એટલે પાછળ ઓ ટુ લખવાનું શું લખવાનું પાછળ ઓ ટુ લખવાનું પણ એ સલ્ફર ડાયોક્સાઇડ છે એટલે સલ્ફર ની સંજ્ઞા એસ થાય તો આપણે એસઓ ટુ લખશું મિત્રો શું લખશું એસઓ ટુ લખશું એસઓ ટુ લખશું કાર્બન ડાયોક્સાઇડ તો સીઓ ટુ કાર્બન ટ્રાયોક્સાઇડ તો કે સીઓ થ્રી સલ્ફર ડાયોક્સાઇડ તો એસઓ ટુ સલ્ફર ડાયોક્સાઇડ તો એસઓ ટુ થશે પાકું થઈ ગયું તો ચાલો આગળ વધી આમ તમારે સ્ટેપ બાય સ્ટેપ એક એક પાકા કરતા જવાના છે

કેલ્શિયમ ઓક્સાઇડ કે તો પણ સીએઓ એ દાવું પડે આપણને કેલ્શિયમ ઓક્સાઇડ તો સીએઓ એ સિવાય આને કરી ચૂનો પણ કહેવાય આપણે જે ઘરે ચૂનો નાખ્યું ને ચૂનમ પછી પાણી નાખ્યું દિલ ઉપર લગાવી તો ચૂનો એ કરી ચૂનો છે તો કરી ચૂનો પણ કહેવાય આ જે કેલ્શિયમ ઓક્સાઇડ છે એને કડી ચૂનો પણ કહેવાય જેનું રાસાયણિક સૂત્ર સીએઓ થાય આમાં કેપિટલ સ્મોલનું ખાસ ધ્યાન રાખજો જે કેપિટલ અહીંયા કેપિટલ જ કરવાનું અને સ્મોલ અહીંયા સ્મોલ જ કરવાનું તો તમે એ પાસો કેપિટલ કઈ નાખો ખોટ ખોટું પડે ભલે તમે સીએઓ લખ્યું હોય તો સી કેપિટલ એ સ્મોલ અને ઓ પાસો કેપિટલ કેલ્શિયમ ઓક્સાઇડ સીએઓ ક્લિયર તો આજે એક વસ્તુ કહેવાય એને ક્વિક ક્લાઇમ શું કહેવાય મિત્રો ક્વિક ક્લાઇમ પણ કહેવાય શું ક્વિક ક્લાઇમ પણ કહેવાય તો તમારું મગજમાં સેવ થઈ જવું પડે કે આજે સી એ શું મિત્રો આ સીએઓ છે એના નામ કેવા છે તો કેલ્શિયમ ઓક્સાઇડ છે કઢી ચૂનો છે અને પાંચ સ્પેલિંગ પૂરા કરી નાખ્યા તમને સાહેબ પાંચ પાંચ સ્પેલિંગ પાર કરવા આપે ને એમાં આપણે પાંચ સ્પેલિંગ પૂરા કર્યા તો વિડીયો ઘડી સ્ટોપ કરી નાખજો પાંચ સ્પેલિંગ મોઢે બોલી જાઓ કે તમને આવડે છે અથવા લખી નાખો કાર્બન ડાયોક્સાઇડ સામે જગ્યા ખાલી રાખો એવી રીતે પાંચે પાંચ લખી નાખો અને હવે મોઢે ના રાસાયણિક સૂત્ર લખો સ્પેલી લખો જો તમને હાચા પડ્યા તો તમે ખરેખર હોશિયાર છો અને હજી ભૂલ પડે છે તો પાંચ પાંચ લખી નાખો પણ આ પાંચે પાંચ પાકા થઈ જવા પડે આ પાંચ આવડી જાય હવે આપણે નવી સ્લાઇડ મજા આવી ટૂંકમાં એક સ્પેલિંગ મૂકવા નથી જો તમારા પાઠ શીખવું હોય તો રસાયણ વિજ્ઞાન હેલું બનાવવું હોય તો તો ચાલો આ પાંચ પાકા થઈ ગયા હવે આગળ વધી ગયો હાલો બીજા સ્પેલિંગ જોઈએ તો કે ઝિંક ઓક્સાઇડ શું આવશે મિત્રો ઓક્સાઇડ જ્યારે પાછળ ઓક્સાઇડ લાગે ને ઓક્સાઇડ 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 તો 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 પાછળ ઓ લખવાનો શું લખશું કોપર પણ ટૂંકમાં જ્યારે લાગે ને એટલે પાછળ ઓ લખવાનો શું મિત્રો કે જ્યારે ઓક્સાઇડ લાગે ને તો પાછળ ઓ લખવાનો ક્લિયર તો જોઈ આ લો કે જીંક ઓક્સાઇડ તો જીંક ની સજ્ઞ શું થાય જેડ એન થાય અને પાછળ ઓક્સાઇડ તો પાછળ શું લખવાનું તો પાછળ ઓ લખવાનું ઓ લખવાનો તો જો આપણે શું લખ્યું છે જેડ એન ઓ જેડ એન ઓ શું લખેલું છે ઝીંક ઓક્સાઇડ તો જેડ એન ઓ જેડ એન ઓ આવડી ગયું તો બીજા બધા આવડશે સેમ જ તે જે તત્વ આપેલું હોય એ લખવાનું પાછળ ઓ લગાવી દેવાનું જો

પછી લેડ ઓક્સાઇડ તો લેડ એટલે શું લેડ ની સંજ્ઞા શું થાય પીબી થાય જે આપણે શિશુ લેડ પણ કહેવાય તો લેડ ની સંજ્ઞા શું થાય પીબી પીબી લેડ ઓક્સાઇડ લેડ ઓક્સાઇડ એટલે કે પીબીઓ લેડ ઓક્સાઇડ નો સ્પેલિંગ શું થાય પીબીઓ શું થાય છે મિત્રો પીબીઓ થાશે થશે શું થાય છે પી થાશે પાકા થઈ ગયા ટૂંકમાં જ્યારે ઓક્સાઇડ આવે તો પાછળ ઓ લખી નાખવાનું હવે આવશે ફેરિક ઓક્સાઇડ તો જુઓ ફેરિક ઓક્સાઇડ એટલે શું હકીકતમાં આયન ઓક્સાઇડ જ છે એફીઓ આયન ઓક્સાઇડ એટલે શું એફ ઇઓ ટૂંકમાં એફી એટલે આયન ઓ એટલે ઓક્સાઇડ એફીઓ એટલે આયન ઓક્સાઇડ થાય ખાલી એફીઓ હોય એટલે આયન ઓક્સાઇડ થાય પણ આપણે એપી બે લેવી અને ઓક્સિજન ત્રણ લેવી એપી ટુ ઓ થ્રી આગળ એપી થ્રી ઓ ફોર પણ આવશે પણ હાલ આપણે કોની વાત કરવી એપી ટુ ઓ થ્રી આજ રાખજો

Fe2O3 હોય તો એને શું કહીશું આપણે ફેરિક કહીશું ફેરિક ઓક્સાઇડ કહીશું ક્લિયર તો પાંચે પાંચ પાકા થઈ ગયા તો મેં કીધું એ પ્રમાણે ફરીથી આ પાંચના ખાલી આ નામ લખી નાખો ને ઝિંક ઓક્સાઇડ સ્પેલિંગની ની જગ્યા ખાલી રાખો પછી બીજું લખી નાખો મેગ્નેશિયમ ઓક્સાઇડ જગ્યા ખાલી રાખો એ રીતે દરેક લખી નાખો અને મોઢે એને રાસાયણિક સૂત્રો લખો એના સ્પેલિંગ લખો અને પછી ચેક કરો કેટલા હાચા પડ્યા જો બધે બધા હાચા પડે તો આગળ વધશું ક્યાંક ભૂલ પડી તો ફરી એકવાર વાંચશું ફરીથી મોઢે લખશું બધા હાથે પડી જાય તો વિડીયો ચાલુ કરશું અને પછી પાછા આગળ વધશું તો ચાલો એના પછીના નવા સ્પેલિંગ જોઈએ ચાલો જો આપણે એફી ટુ ઓવર થ્રી એને ફેરિક ઓક્સાઇડ કહેતા હતા ને શું એફી ટુ ઓવર થ્રી એને આપણે ફેરિક ઓક્સાઇડ કહેતા હતા પણ હવે જો એફી થ્રી ઓ ફોર આવે તો એપી ટુ ના બદલે શું થઈ ગયું એપી થ્રી અવર થ્રીના બદલે શું થઈ ગયું ઓફર થઈ ગયું તો એને શું કહેવાનું ફેરસ ફેરિક ઓક્સાઇડ શું કહેવાનું ફેરસ ફેરિક ઓક્સાઇડ કહેવાનું શું ફેરસ ફેરિક ઓક્સાઇડ મગજમાં સેવ કરી નાખજો એપી થ્રી ઓ ફોર એપી થ્રી ઓફોર શું મિત્રો એપી થ્રી ઓ ફોર એપી થ્રી ઓફર એને શું કહેવાનું ફેરસ ફેરિક ઓક્સાઇડ ફેરસ ફેરિક ઓક્સાઇડ શું કહીશું ફેરસ ફેરિક ઓક્સાઈડ ફેરસ ફેરિક ઓક્સાઈડ ક્લિયર પાકું થઈ ગયું ચાલો આગળ વધી એના પછી આવશે મિથેન કે જે તમે ધોરણ નવમાં પણ ઘણી જગ્યાએ જોયું હશે કે મિથેનનું રાસાયણિક સૂત્ર શું થાય મિત્રો તો કે સી એચ ફોર સી એચ ફોર મિથેન સી એચ ફોર મિથેન સી એચ ફોર આ મજા કરતા કરતા પણ તમે આપણે સ્પેલિંગ શીખી શકો આમ ગીત ગાતું જવાનું ને પાકું કરતું જવાનું મિથેન સી એચ ફોર મિથેન સી એચ ફોર હવે આવશે એમોનિયા શું આવશે મિત્રો એમોનિયા તો શું થઈશે છે એન એચ થ્રી શું થઈ છે એન એચ થ્રી થશે એમોનિયા એન એચ થ્રી એન કેપિટલ એચ થ્રી એન એચ થ્રી એન એચ થ્રી એટલે એમોનિયા એમોનિયા એન એચ થ્રી એમોનિયા એન એચ થ્રી આમ મજા કરતાં કરતાં ચાર પાંચ વાર બોલી લેવાનું પાકું કરી નાખવાનું મોડલ લખી નાખવાનું હવે શું આવશે મેંગેની શું મેંગેની ડાયક મેગ્નેશિયમ નહીં જો મેગ એમ જે આવે પણ મેંગેની શું આવશે ટપકું આવશે મેંગેનીઝ ડાયોક્સાઇડ એનું શું થાય એમ એન ઓ ટુ શું થાય એમ એન ઓ ટુ આપણે કેમ કાર્બન ડાયોક્સાઇડમાં પાછળ ઓ લખતા હતા પણ કાર્બનનો સી લખતા હતા સીઓ ટુ સીઓ ટુ લખતા હતા એમ મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે એમ એન ઓ ટુ એમ એન ઓ લખવાનું ક્લિયર મેંગેનિસ ડાયોક્સાઇડ એમ એન એમ એન ઓ ટુ ચાલો હવે આવશે એચ સી એલ એચ સી એલ આ તમે ઘણી જગ્યાએ જોયું છે એસિડ છે હાઇડ્રોક્લોરિક એસિડ આપણે કેવી એચ સી એલ એચ કેપિટલ સી કેપિટલ એલ સ્મોલ એને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ કેવી શું કેવી હાઇડ્રોક્લોરિક એસિડ પણ એનું બીજું નામ પણ શું છે અમુક વાર શું કહે એને હાઇડ્રોજન ક્લોરાઇડ પણ કહે પાછળ સીએલ લાગે એને ક્લોરાઇડ કહેવાય પાછળ ઓ લાગે તો આપણીને ઓક્સાઇડ કેવી શું મિત્રો પાછળ ઓ લાગે તો આપણીને ઓક્સાઇડ કેવી પણ પાછળ સી એલ લાગે તો આપણે શું કહેવાનું ક્લોરાઈડ કહેવાનું પણ આગળ જ લાગ્યું હાઇડ્રોજન હાઇડ્રોજન ક્લોરાઈડ હાઇડ્રોજન ક્લોરાઈડ હાઇડ્રોક્લોરિક એસિડ કે કે હાઇડ્રોજન ક્લોરાઈડ છે બંનેનું સ્પેલિંગ શું થાય બંનેનું રાસાયણિક સૂત્ર શું થાય એચ સી એલ થાય મિત્રો શું થાય એચ સી એલ એચ સી એલ એચ સી એલ થાય ક્લિયર તમારા મિત્રોને આ સ્પેલિંગ પણ પાકા થઈ ગયા છે હવે તમને ખબર પડી જાય શું કરવાનું કે બધા નામ લખી નાખો અમે સ્પેલિંગ મોડે લખવાના જો હાચા પડી જાય તો આગળ રોજવાનું બાકી ફરીન પાકા કરવાના બાકી પાકા તો કરવાના જ છે જો પાઠ હેલો બનાવો હોય તો ચાલો હવે આગળ રોજવી આ પ્રકરણ સમજવા માટેના સ્પેલિંગ કે ઝિંક કાર્બોનેટ શું મિત્રો જિંક કાર્બોનેટ એનું રાસાયણિક સૂત્ર શું થાય જીંક કાર્બોનેટ નું તો કે જેડ એન સીઓ થ્રી શું થાય છે જેડ એન સીઓ થ્રી જો ખાલી સીઓ ઓ થ્રી હોત ને તો આપણે શું કહે કાર્બન ડ્રાયોક્સાઇડ કે પણ જ્યારે કોઈ તત્વ પાછળ લાગેલું હોય તો એને કાર્બોનેટ વંચે શું વંચાય કાર્બોનેટ વંચે પણ કોના કાર્બોનેટ કીધામાં માં કાર્બોનેટ કીધા મિત્રો શું કીધું છે ઝીંક કાર્બોનેટ કીધા તો જો ઝીંક ની સંજ્ઞા શું થાય ઝેડ એન થાય શું થાય ઝેડ એન ઝીંક ની સંજ્ઞા શું થાય ઝેડ એન થાય અને કાર્બોનેટ એટલે સીઓ થ્રી થાય ઝીંક કાર્બોનેટ ઝીંક કાર્બોનેટ તો ઝેડ એન સીઓ થ્રી ઝેડ એન સીઓ થ્રી ઝેડ એન સીઓ થ્રી જિંક કાર્બોનેટ જેડેન્સીઓ થ્રી પાક થઈ ગયું જીંક કાર્બોનેટ તો જેડેન્સીઓ થ્રી પછી શું કહેશે સોડિયમ ક્લોરાઇડ ક્લોરાઈડ દસરથ સાહેબ કીધું કે જો ક્લોરાઇડ આવે પાછળ સી એલ લાગે જો ઓક્સાઇડ હોત તો પાછળ આપણે ઓ લગાવે પણ ક્લોરાઇડ આવે એટલે પાછળ સી એલ લગાડવાનું તો જો આપણે પાછળ સી એલ લગાડ્યું પણ કોના ક્લોરાઇડ સોડિયમ ના સોડિયમ ક્લોરાઇડ સોડિયમ ક્લોરાઈડ એટલે કે સોડિયમની સંજ્ઞા શું થાય એન એ થાય યાદ કરો ધોરણ નવમાં એકથી વીસ સુધી આપણે પાકું કર્યું હતું ને અમુક જગ્યાએ એકથી અઢાર પાકી કરાવી છે પણ એકથી અઢારમાં સોડિયમ આવી જાય પરમાણે ક્રમાંક અગિયાર સોડિયમ એનએ તો જુઓ એને સીએલ એને સીએલ સોડિયમ ક્લોરાઈડ એને આપણે મીઠું પણ કહેવી એનું રાસાયણિક સૂત્ર શું થાય એનો સ્પેલિંગ શું થાય તો કે એનએ સીએલ થાય શું થાય એનએ સીએલ થાય શું થાય એનએ સીએલ એનએ સી થાય પછી આવશે બેરિયમ ક્લોરાઇડ શું આવશે બેરિયમ ક્લોરાઈડ તો જો આપણે ધોરણ નવમાં આવતું હતું કે બેરેલિયમ પણ આવતું હતું બે રેલિયમ પણ આવતું હતું અને બેરિયમ પણ આવતું હતું તો બે રેલિયમ કે ને તો બી ઈ થાય શું મિત્રો આ ખાસ યાદ રાખજો જો બેરેલિયમ કે ને તો સગ્ન શું થાય બી ઈ થાય પણ બેરિયમ કે ને તો બી એ થાય આકાશ રાખજો કેમ જ રાખવાનું ખબર છે બી એટલે આપણે બા કેવી બા હાદી ભાષામાં બી એટલે બા બા કેવી છે બેરી બેરી બા બેરી એટલે કોઈની ભૂલ પડશે નહીં બે રેલિયમ એમ કે ને કે બે રીલી કે બરાબર ટૂંકમાં લિયમ લિયમ આવે ને તો બી ઈ લખવાનું પછી બે રિયમ રિયમ ખાલી ઇયમ આવે બે રિયમ બે રિયમ તો બા એ જ રાખવાનું બા બેરી બા બેરી તો સમજાણું બેરિયમ ક્લોરાઇડ ક્લોરાઈડ એટલે પાછળ સીએલ લાગો નીકી છે ક્લોરાઇડ એટલે પાછળ ફરી ગેટ સીએલ લાગશે ક્લોરાઇડ એટલે ફરી પાછળ સીએલ લાગશે પણ બેરિયમ ક્લોરાઇડ શું મિત્રો બેરિયમ ક્લોરાઈડ તો બેરિકોન બા બીએ તો શું બનશે બીએસીએલ ટુ બીએસીએલ ટુ બીએસીએલ ટુ ક્લિયર તો બેરિયમ ક્લોરાઇડ તો બીએસસીએલ ટુ થાય શું થાય બીએસીએલ ટુ થાય પછી કોપર ક્લોરાઈડ મિત્રો શું કોપર ક્લોરાઈડ

આને ક્રોસ ગુણાકાર કરવાનો એક ને ક્યાં ગુણવાના બે સાથે ગુણવાના બે ને ક્યાં ગુણવાના સીએલ સાથે ગુણવાના એટલે શું બને બે ને એક સાથે ગુણો એક લખવાની જરૂર નહીં પણ સીએલ સાથે બે ગુણો તો સીએલ ટુ બને શું બને સીએલ ટુ બને એટલે શું બન્યું બી એ સીએલ ટુ બન્યું શું બન્યું બી એ સીએલ ટુ બન્યું એવી જ રીતે સીયુ સીએલ ટુ બને કોપર અને ક્લોરાઈડ સીયુ સીએલ તો કોપરની સંયોજકતા કેટલી છે બે ક્લોરિનની કેટલી છે એક કરો ચોકડી ગુણાકાર એકે ગુણાય કોપર સાથે ગુણાય બે કે ગુણાય સીએલ સાથે ગુણાય તો શું બનશે સીયુ ટુ બનશે ક્લિયર અને આ કરે એ ન આવે તો ચિંતા કરવા નહીં એટલે મેં તમને પહેલાં સ્પેલિંગ એ લખાઈ દીધા કે રોજ બોઇલ બોઇલ કરશો એટલે મગજમાં સે ઓટોમેટિક થઈ જ જાય છે કે કોપર ક્લોરાઈડ આવે તો શું લખવાનું સીયુસીએલ ટુ સીયુસીએલ ટુ થાય પછી સોડિયમ ક્લોરાઈડ આવે તો ખાલી એનએસીએલ આવે કારણ કે સોડિયમ અને ક્લોરિન બંને સેવ એક જ છે એટલે આંબામાં એક જ ગુણાય છે એટલે ખાલી એનએસીએલ આવે ખાલી એનએસીએલ આવે પણ કોપર ક્લોરાઇડ આવે તો શું સીયુસીએલ ટુ સીયુસીએલ ટુ ક્લિયર શું જ રાખવાનું CuCl2 CuCl2 ક્લિયર અને બેરિયમ ક્લોરાઇડ કે તો BaCl2 BaCl2 તો પાંચ પાસા આપણે પાકા ગી લઈ લઈએ મેં કીધું પ્રમાણે પેલા પાંચ લખી નાખવાના સામેના રાસાયણિક સૂત્ર લખવાના જો બધે બધે હાચા પડે તો આપણે આગળ રોજશું બાકી હજી એકવાર સ્ટોપ કરી સ્પેલિંગ પાકા કરશું મોઢે લખશું આવડી જાય એટલે આગળના સ્પેલિંગ પાકા કરશું જો અમુક કેસો એટલા બધા એક દિમ ન થાય કઈ વાંધો નહીં બટા તમારી જે ક્ષમતા પેલા પાંચ કરો બીજા દિવસે પાંચ કરો એમ કરતા કરતા આપણે ટૂંકમાં અઠવાડિયે પૂરા કિન નાખવાના કેટલામાં એક અઠવાડિયું થાય એટલે પેલા પ્રકરણના સૂત્રો પાકા થઈ જવા પડે ભલે કે પાઠ સમજવા માંડવાનો પણ પાંચ પાંચ સ્પેલિંગ પાકા કરવા માંડવાના રાસાયણિક સૂત્રો કે જેથી તમને એક સમય એવો આવશે કે રસાયણ વિજ્ઞાન છેલ્લું લાગશે આવા નવા સ્પેલિંગ મેગ્નેશિયમ ક્લોરાઇડ તો કે મેગ્નેશિયમ ક્લોરાઇડ એનું રાસાયણિક સૂત્ર શું થાય એમજી સીએલ ટુ થાય શું થાય એમજી સીએલ ટુ એમજી સી એલ ટુ આપણે ધાતુ ધાતુ પાઠમાં પણ આવશે કે મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે કે એમજીએલ ટુનું નિર્માણ સમજાવો તો કેવી રીતે બનશે અમને શીખવાડ્યું મેગ્નેશિયમની સંયોજકતા કેટલી છે બે ક્લોરિનની કેટલી છે એક એક એમજી સાથે ગુણાય છે બે સીએલ સાથે ગુણાય છે એમજી ગુણ્યા એટલે એમજી સીએલ ગુણ્યા બે તો કે સીએલ ટુ હશુ બનુ એમજી સીએલ ટુ શુભાઈનું મિત્રો એમ જી સીએલ ટુ બન્યું પણ આપણે ડાયરેક્ટ જ રાખશું જો આ ધોરણ નવમાં આવતું હતું જે મિત્રો ધ્યાન રાખીને ધોરણ નવમાં ભેડાય છે એમને સો ટકા આવડતું હોય છે બાકી ચિંતા કરવાની જરૂર નથી આપણે શું એ જ રાખવાનું એમ જી સીએલ ટુ એમજી સીએલ ટુ મેગ્નેશિયમ ક્લોરાઈડ તો કે એમ જી સીએલ ટુ મેગ્નેશિયમ ક્લોરાઈડ એટલે કે મેગ્નેશિયમની સંજ્ઞા એમજી ક્લોરાઇડની સંજ્ઞા સીએલ પણ મેગ્નેશિયમ ક્લોરાઇડ ભેગું લખો એટલે પાછળ ટુ લખો નું એમજી ટુ એમજી ટુ મનમાં પાછળ બોલી જાઓ મેગ્નેશિયમ ક્લોરાઇડ એમજી ટુ મેગ્નેશિયમ ક્લોરાઈડ એમજી ટુ હવે શું આવશે પોટેશિયમ ક્લોરાઇડ તો પોટેશિયમની સિગ્નલ શું થાય કે થાય અને ક્લોરાઇડ એટલે પાછળ શું લાગે સીએલ લાગે કે સી એલ કે સીએલ અને બંને સેવ છે તો એક જ છે એટલે કે સીએલ કે સીએલ બને પોટેશિયમ ક્લોરાઇડ તો કે સીએલ પોટેશિયમ ક્લોરાઇડ તો કે સીએલ હવે એમોનિયમ ક્લોરાઇડ શું મિત્રો એમોનિયમ ક્લોરાઇડ તો એમોનિયમ ક્લોરાઇડ એમોનિયમ ક્લોરાઇડ તો શું સૂત્ર થશે એનું આપણું સ્પેલિંગ શું થશે એનએચ ફોર સીએલ શું થાય છે મિત્રો એનએચ ફોર સીએલ તો એમોનિયમ ક્લોરાઇડ તો કે એનએચ ફોર સી એલ ફોર સી એલ એમોનિયમ ક્લોરાઇડ એટલે એનએચ ફોર સી એલ એનએચ ફોર સીએલ એટલે એમોનિયમ ક્લોરાઇડ આમ બોલતું રહેવાનું એટલે સો ટકા પાકું થઈ જશે ભલે એકદમ જાદુ ન થાય પણ તમે સતત બોલ બોલ કરો એટલે તમને એક દિવસ સો ટકા આવડે એક દીમા આવડી જાય તો તમને આ પ્રમાણે પાંચ પાંચ સ્પેલિંગ બોલો મોઢે લખો ભૂલ પડે ફરી વાંચો મોઢે લખો એટલે સો ટકા આવડે ક્લિયર એમોનિયમ ક્લોરાઈડ એનએચ ફોર સીએલ જો ખાલી એમોનિયા કહે ને તો એનએચ થ્રી આવે એ આપણે શીખા ખાલી એમોનિયા આવે તો એન થ્રી આવે પણ એમોનિયમ ક્લોરાઈડ કે તો એનએચ ફોર સી એલ આવે એનએચ ફોર સી એલ આવે હવે શું કહેશે છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ શું આવશે મિત્રો એલ્યુમિનિયમ ક્લોરાઇડ આવશે તો એલ ક્લોરીન આવે ને શું ક્લોરીન હામે સાઈડ વારમાં એક જ હોય બરાબર જો આ ક્લોરીન પોટેશિયમ આ રિયક મેગ્નેશિયમ ક્લોરાઇડ તો મેગ્નેશિયમ એક જ છે કારણ કે ક્લોરીન ની સેવ એક જ છે હમે વાળા એક જ ગુણાય પણ એક ગુણવાની જરૂર નહીં પણ જે પહેલો હોય એની જેટલી સંયોજકતા હોય એ હમે વરાજ ગુણે તો એલ્યુમિનિયમની ની સંયોજકતા કેટલી છે ત્રણ તો હમે ક્લોરિન સાથે ગુણે એ એલ સી એલ થ્રી એ એલ સી એલ થ્રી ક્લિયર એમોનિયમ ક્લોરાઇડ કે તો એને ફોર સી એલ્યુમિનિયમ ક્લોરાઇડ કે તો એ એલ સી એલ થ્રી એ એલ સી એલ થ્રી પાકું હવે એના પછી છેલ્લો આ બાજુ આવશે બીજા बेरियम ब्रोमाइड बेरियम ब्रोमाइड तो बेरिकोन बा बा बेरिकोन बा बी ए बी ए ब्रोमाइड तो शू बी आर बी आर पण बी एन से जोकता बे से आमे बे गुणाय से बी ए बी आर टू बी ए बी आर टू बेरियम ब्रोमाइड बेरियम ब्रोमाइड सूत्र शू थशे बी ए बी आर टू शू बी ए बी आर टू बी ए बी आर टू बी ए बी आर टू पांच वार बोली जाओ बेरियम ब्रोमाइड बी ए बी आर टू बी ए बी आर टू ક્લિયર જો ઘણા એમ થાય એટલે આવું થોડું શીખવાનું હોય પણ હકીકતમાં આપણો પાયો છે આવું તમને કોઈ નહીં શીખવાડે તમારે સ્કૂલમાં નહીં શીખવાડે ચેક કરજો ડાયરેક્ટ પાઠ ભણવા મળશે પણ આપણો પાયો છે આ પાયો મજબૂત કેમ નાખવી ઉપર બિલ્ડિંગ સારું થવાનું કે ભલે શરૂઆતમાં પાયામાં થોડી વાર લાગશે બધું પાવું કરતા પણ આ પાયો એકવાર મજબૂત થઈ ગયો એટલે આખું વર્ષ તમને પ્રકરણ એકમાં કંઈ વાંધો નહીં આવે બાકી અત્યારે સાહેબ ભણાવશે ત્યારે ઘડીક મજા આવશે ને એટલે પ્રકરણ એક પાછું તમને અઘરું લાગશે છેલ્લે કહીશો સર પ્રકરણ એક બહુ અઘરું લાગ્યો પણ એનું કારણ શું આ પાયો આપણો કાચ એટલા માટે તો પાયો પાકો કઈ લેવી આપણે સ્પેલિંગ પાકો કે લેવી એટલે આપણે પ્રકરણ એક ટૂંકમાં રસાયણ વિજ્ઞાન હેલું લાગશે ને સ્પેલિંગ પાક કઈ હતો તો એનું પાકું થઈ ગયું મેં કીધું પ્રમાણે ચાલુ કરી દીજો

એને કબર કહેવાય તો કબર જ રાખવાનું શું કબર 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 કે બીઆર કે બીઆર એટલે બીઆર કબર બરાબર છે પછી ગ્લુકોઝ ગ્લુકોઝ ગ્લુકો જ આ તમે ઘણી વાર સમજીને પણ આવ્યો છો કે વનસ્પતિઓ જે પોતાની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે એનામાં ક્લોરોફિલ આવેલું હોય છે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની મદદથી કાર્બન ડાયોક્સાઇડને ને પાણીના ઉપયોગથી શું ખોરાક બનાવે છે એને ગ્લુકોઝ સ્વરૂપે કયા સ્વરૂપે કાર્બોધિત પદાર્થ એટલે કે ગ્લુકોઝ બનાવે છે તો આ એ જ ગ્લુકોઝની વાત કરે ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર શું થાય સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ સી છ એચ બાર અને ઓ સિક્સ આ ખાસ યાદ રાખજો આ ઘણી જગ્યાએ તમને કામમાં આવશે સી સિક્સ એચ ટ્વેલ ટ્વેલ ઓ સિક્સ આ કોનું સૂત્ર છે ગ્લુકોઝનું છે મિત્રો કોનું છે ગ્લુકોઝનું છે સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ છ બાર છ છ બાર છ સી સિક્સ એચ બાર ઓ સિક્સ એટલે ગ્લુકોજ ગ્લુકોજ પછી આવશે પાણી એ તો મારા દરેક મિત્રનો હો ટકા આવડ્યો બરાબર ને પાણી સૂત્ર આવે ને શું થાય બોલો જોઈએ એચ ટુઓ શું મિત્રો એચ ટુ ઓ તો જો પાણીનું રાસાયણિક સૂત્ર એચ ટૂઓ થાય ઓક્સિજન કરતાં હાઇડ્રોજનનાનું ડબલ હોય એચ ટુ ઓ એચ ટુઓ પાણી એટલે એચ ટુઓ એચ ટુ ઓ સેલાસેન મિત્રો અને કદાચ કોઈને અઘરા પણ લાગતા હશો તો એની ચિંતા નથી કરો ને બેટા કારણ કે સંઘર્ષ તો કરવો જ પડે કે બધું હેલું ન હોય આ થોડેપો વાર્તા કહેવાય ને એક દીમ આવડીએ પણ અઘરું લાગે પણ ન આવડે એવું નથી આવડે એ પાકું પણ તમારે મહેનત કરવી પડશે અને વિજ્ઞાનમાં એકવાર તમને મહેનત કરવાની આદત પડી જાય ને તો વિજ્ઞાન સાહેબ સહેલું લાગ્યો પણ એ આમ કે ઇનકો જાદુ થઈ જાય એમ ન થાય તમારે સતત રોજ પ્રેક્ટિસ કરતી રહે વિજ્ઞાનમાં કંઈક ને કંઈક રોજ થવું પડે ડેલી કલાક વિજ્ઞાન કરવાનું એટલે તમને એક દીધી વિજ્ઞાન સહેલું લાગશે કદાચ તમને બારમાં સાયન્સ રાખવાની ઈચ્છા થાયતી હોય આ તો પાયો છે એમાં તો આની કરતાં અઘરું આવશે પણ ન આવડે એવું ન હોય આવડે જ તે તમે મહેનત કરો એટલે વિજ્ઞાન સાવ સહેલું જ છે પણ વિજ્ઞાનથી બીવા નહીં જો તમે વિજ્ઞાનથી બી ગયા તો પૂરું એ તમને બીવડાવશે પણ આપણે વિજ્ઞાનનો સામનો કરતા શીખી ગયા તો તમારા માટે વિજ્ઞાન સહેલું છે એટલે આપણે બીશું નહીં આપણે વિજ્ઞાનનો સામનો કરીશું અને એસીમાંથી એસી લાવવાના છે આપણે ગોલ કેટલો હોવો પડે એસી માંથી એસી લાવવાનો એ પછી ભલે હિતેર જ આવે પણ ગોલ તો હંમેશા ઊંચો જ રાખવાનો કારણ કે એમાં પચાસ માર્ક ધારીને બે હો તો પછી તરી જ આવે આપણે એસી માર્ક ધારો તો એસી પણ આવી શકે બાકી હિતેર તો આવવાના જ છે ને એટલે ગોલ હંમેશા ઊંચો રાખવાનો મારા વિજ્ઞાનમાં પૂરેપૂરા માર્ક્સ લાવવાના છે તો જુઓ પાણી તો કે એચ કોપર સલ્ફેટ તો પાછળ ન આવ્યું પાછળ ઓક્સાઇડ હોય પાછળ ઓ લખતા હતા ક્લોરાઈડ હોય પાછળ સી લખતા હતા બ્રોમાઇડ હોય પાછળ બી એ લખતા હતા બરાબર ને કાર્બોનેટ હોય પાછળ સીઓ થ્રી લખતા હતા હવે સલ્ફેટ 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 આવે એટલે પાછળ એસ ફોર આવે શું આવે એસ ફોર આવે એસ ઓ પર નોખા નહીં ગણવાના જ્યારે સલ્ફેટ આવે એટલે આપણે એસઓ ફોર ભેગું લખવાનું સલ્ફેટ સલ્ફેટ પાછળ એસઓ ફોર લખવાનું એસઓ ફોર લખવાનું

હવે આગળ વધી ઝીંક સલ્ફેટ કોપી તે સલ્ફેટ તો પાછળ એસો ફોર આવશે શું આવશે મિત્રો પાછળ એસો ફોર એસો ફોર તો આવવાનું છે પણ કોના સલ્ફેટ કીધા હે ઝીંક ના કોના મિત્રો ઝીંક ના સલ્ફેટ કીધા કોના કીધા મિત્રો ઝીંક ના સલ્ફેટ એટલે કે ઝીંક સલ્ફેટ ઝીંકની સંજ્ઞા શું થાય ઝેડ એન ઝેડ એન ઝેડ એન એસો ફોર ઝેડ એન એસો ફોર તો પાંચ બીજા પૂરા થઈ ગયા આપણે નિયમ પ્રમાણે પેલા પાંચે પાંચ નામ લખી નાખો હવે સૂત્રની જગ્યા બાકી રાખો એક વાંચી જાવ મોઢે લખો ચેક કરો કેટલા સાચા પડ્યા ને કેટલા ખોટા પડ્યા બધા આવડે તો જ આગળ રોધવાનું બાકી હજી એકવાર વાંચવાના આકા કરવાના પછી આગળ રોધવાનું વિડીયો ત્યાં સુધી સ્ટોપ કરી દેવાનું બરાબર ચાલો આગળ રોધવી નવા સ્પેલિંગ હવે આવશે પોટેશિયમ સલ્ફેટ શું આવશે પોટેશિયમ સલ્ફેટ તો સલ્ફેટ એટલે આપણને ખબર પડી જાય પાછળ એસો આવે શું આવે સલ્ફેટ આવે એટલે પાછળ એસો આવે પણ આપણને પોટેશિયમ સલ્ફેટ કીધું તો શું એ રાખવાનું કે ટુ એસો ફોર કે ટુ એસો ફોર કે ટુ એસો ફોર કે ટુ એસો ફોર ક્લિયર સલ્ફેટ સલ્ફેટ પોટેશિયમ સલ્ફેટ તો કે ટુ એસો ફોર કે ટુ એસો ફોર પાકું થઈ ગયું આ બધાને પરીક્ષા ભૂલ કરે કે એસો ફોર લખીને આવે એટલે ભાઈ સમીકરણ સમતોલી નથી થતું પણ હવે તમે કે ભૂલ નહીં કરો બરાબર ને પોટેશિયમ સલ્ફેટ તો રાસાયણિક સૂત્ર શું થાય સ્પેલિંગ શું થાયજ્ઞા કે થાય ત્યાં ભૂલ કરતા નહીં અડધા પી લેખી નાખે પોટેશિયમની સંજ્ઞા કે થાય ફોસફર્સની સંજ્ઞા પી થાય એ ભૂલ ન કરતા તો પોટેશિયમ સલ્ફેટ તો કે ટુ એસો ફોર કે ટુ એસો ફોર કે ટુ એસો ફોર હવે સોડિયમ સલ્ફેટ સલ્ફેટ તો પાછળ એસો ફોર તો નક્કી જ છે પણ સોડિયમ તો એને ટુ એસો ફોર શું આવશે મિત્રો એને ટુ એસો ફોર એને ટુ એસો ફોર એને ટુ એસો ફોર જો એને ટુ આ એસો ફોર આખું ભેગું ગણાય સંયોજન એસો ફોરની સંયોજકતા બે થાય એટલે બે એની સાથે ગુણ્યા એની સાથે અને એની સંયોજકતા એક થાય એસો ફોર સાથે ગુણી પણ એક લખવાની જરૂર નહીં તો સોડિયમ સલ્ફેટ એને ટુ એસો ફોર સોડિયમ સલ્ફેટ એને ટુ એસો ફોર ક્લિયર હાલો હવે લેડ સલ્ફેટ તો સલ્ફેટ એટલે પાછળ એસો ફોર આવે તે લેડ એટલે લેડ એટલે મગજમાં પાંચ વાર બોલ નાખો લેડ સલ્ફેટ પીબી એસ ઓફ ફોર લેડ સલ્ફેટ પીબી એસ ઓફ ફોર એટલે આવડે આવડે અને આવડે કારણ કે વિજ્ઞાન સહેલું છે પણ મહેનત માગી લે બરાબર ચાલો હવે એલ્યુમિનિયમ સલ્ફેટ આ ખાસ આ બધા ભૂલ કરે એ એલ ટુ એસો ફોર થ્રી એ એલ ટુ એસો ફોર થ્રી સામે કીધું કે એસ ઓફોર સલ્ફેટ રહ્યું એની સંયોજકતા બે થાય એ સામે ગુણાય તો જો એલ સાથે બે ગુણા એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે તો એસો ફોર સાથે તૈયારી જો અને એસો ફોર કાઉસ બાર કરેલા છે એલ્યુમિનિયમ સલ્ફેટ એ એલ ટુ એસો ફોર થ્રી એ એલ ટુ ફોર થ્રી એલ્યુમિનિયમ સલ્ફેટ એ એલ ટુ ફોર થ્રી ક્લિયર સમજાણું જો એલ્યુમિનિયમ સલ્ફેટ તો એ એલ અને એસો ફોર ભેગું સંયોજન કહેવાય નવમાં આવતું બરાબર તો એલ્યુમિનિયમ ત્રણ સંયોજક એસો ફોરની બે છે તો બે આની સાથે ગુણાય છે ત્રણ આની સાથે ગુણાય તો શું બની જાય જોવો જોઈએ એ એલ ટુ એસો ફોર થ્રી એસ ફોર થ્રી વન છે ક્લિયર એલ્યુમિનિયમ સલ્ફેટ એ એલ ટુ એસો ફોર થ્રી એ એલ ટુ એસો ફોર થ્રી એ એલ એલ્યુમિનિયમ સલ્ફેટ 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 ક્લિયર હવે શું આવજો જોઈએ ફેરસ 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 ઓ પછી લગાવે થઈ જાય વાત આપણે કરતા નથી ફેરસ સલ્ફેટ ફેરસ સલ્ફેટ એનું સૂત્ર શું થાય રાસાયણિક સ્વેલિંગ શું થાય તો કે એફી ફોર થાય શું થાય મિત્રો એફી એસઓ ફોર

ધારો કે તમે પહેલો પ્રશ્ન વાંચો એમાં કે આ રાસાયણિક સમીકરણ આવ્યું તો એમાં પાક ગોડતા જાઓ પણ તમારે પાકો તો કરવું જ પડશે એની કરતાં બેસ છે કે આપણે પહેલાં જ બધા સ્પેલિંગ સમજી લેવી રોજ પાંચ પાંચ પાકા કરતા જાવી કોસમ્યા ત્રણ પાકા કરતા જાવી તો પણ તમને દસ પંદર દીમાં પ્રકરણ એકના બધા સ્પેલિંગ આવડી જશે અને તમને પ્રકરણ એક સહેલું લાગશે બરાબર એ તમ પ્રકરણ એક ભણસરું તમને ખબર પડશે તે કે સાહેબની વાત થાય છે ખોટી કે સ્પેલિંગ આવડે તો પ્રકરણ સો ટકા આવડે તો આપણે કીધું નિયમ પ્રમાણે આ બધા લખી નાખો નામ અને સામે સૂત્ર મોઢે લખો ભૂલ પડે તો ફરીથી વિડિયો જોવો ફરીથી પાકું કરો અને ફરીથી લખો આવડી જાય તો આપણે આગળ વધવાનું જો હવે નાઈટ ટ્રેડ આવશે હું એ લખવાનું નાઈટ ટ્રેડ જો નાઈટ ટ્રેડ પણ આવે અને નાઈટ રાઇડ પણ આવે આ કન્ફ્યુઝ ન થતો હો નાઈટ ટ્રેડ રાઇટ જો

NO3 NO3 નાઇટ્રેટ હોત ને તો આપણે NO2 લખે શું લખે NO2 લખે પન જો આ શું થઈ ગયું નાઇટ્રેટ તો કે ઝિંક નાઇટ્રેટ નાઇટ્રેટ આવે એટલે પાછળ NO3 લગાડવાનું શું લગાડવાનું મિત્રો NO3 લગાડવાનું નાઇટ્રેટ પણ ઝિંક નાઇટ્રેટ એટલે ઝિંક નાઇટ્રેટ ઝિંક સંયોજકતા કેટલી થાય 2 થાય એટલે NO3 પાછળ 2 લખેલા છે

કોપરની સંયોજકતા બે છે અમે ગુણે કોપર નાઇટ્રેટ એનો થ્રીની સંયોજકતા એક જ છે એટલે કોપર સાથે એક જ આવ્યું બરોબર આવું બને કોપરની સંયોજકતા એક નાઇટ્રેટ છે એનો થ્રી એની સંયોજકતા કેટલી છે

બરાબર સેમ થઈ ગયું પણ બેસ્ટ મારા ખ્યાલ પ્રમાણે આ પાકો કરી નાખવાનું આ બધું મગજમાં ઉતારો ચિંતા કરવા એમની તમે રોજ બોલસો પાકો થઈ જ જશે કોપર નાઇટ્રેટ સીઓ એનો થ્રી ટુ સીઓ એનો થ્રી ટુ થાય કોપર નાઇટ્રેટ સીઓ એનો થ્રી ટુ હવે શું આવે સિલ્વર નાઇટ્રેટ તો આમાં બંને સંયોજક એક જ છે એટલે ખાલી સિલ્વરની સંજ્ઞા શું થાય એ જી એટલે આપણે એ જી લખશું શું લખશું મિત્રો એ સિલ્વર નાઇટ્રેટ તો સિલ્વર એટલે એ જી નાઇટ્રેટ એટલે એનો થ્રી બરાબર બંને સંયોજક એક જ છે ખાલી એ એનો થ્રી આવશે શું આવશે મિત્રો એ જી એનો થ્રી એ એનો થ્રી આવે પાકું કરી નાખજો કન્ફ્યુઝ થતા નહીં જો એટલે બધા એનો થ્રી વાર મેં બાજુ બાજુ મૂકેલા છે તમને ખબર પડે કે બંનેમાં શું તફાવત છે બધામાં સિલ્વર નાઇટ્રેટ એ જી એનો થ્રી એ એનો થ્રી ટુ ટુ સેમ આવ્યા એક ઝીંક નાઇટ્રેટ લેડ નાઇટ્રેટ અને કોપર નાઇટ્રેટ એમાં એનો થ્રી ટુ આવશે એનો થ્રી ટુ આવશે

પીબીસીએલ ટુ પીબીસીએલ ટુ બનશે તો આ પાંચ પણ પૂરા થઈ ગયા હાલો મનમાં બોલી જાઓ પછી લાઇનમાં લખી નાખો આપણા નિયમ પ્રમાણે અને રાસાયણિક સ્પેલિંગ કે સૂત્રો મોઢે લખી નાખો ને ચેક કરો કેટલું આવ્યું બરાબર જો હાચું પડી જાય તો આપણે આગળ વધવાનું છે બાકી ફરી જ પાકા કરવાના મોઢે લખવાના ક્લિયર પાકા થઈ ગયા મારા દરેક મિત્રોને જો હજી પાસે થોડાક સ્પેલિંગ બાકી રહી ગયા જોઈ લેવી કે પોટેશિયમ આયોડાઈડ ઓ આયોડા ટ નહીં આયોડાઈડ તો પોટેશિયમ એટલે શું

હવે બેરિયમ આયોડાઈડ તો કે બેરિયમ એટલે બા બી એ આયોડાઈડ એટલે આમાં આયર પણ ટુ લખ્યું પણ બેરિયમ બાની સંયોજકતા કેટલી છે બે એટલે અમે બે ગુણે બેરિયમ આયોડાઈડ એ જ કેમ રાખવાનું બાઈ આઈ ટુ છોકરાને આટે ને છોકરું હરખું ન રહે બા મારે બાઈ આઈ ટુ શું રાખવાનું બાઈ આઈ ટુ લખન કરતું હતું ને તે બાઈએ આઈ ટુ આઈ ટુ આઈ ટુ બાઈએ આઈ ટુ બી એ આઈ ટુ બેરીમ આયોડાઈડ તો બાય આઈ ટુ બાય આઈ ટુ બી એ આઈ ટુ બી એ આઈ ક્લિયર હવે શું કહે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જ્યારે હાઇડ્રોક્સાઇડ લાગે ને હાઇડ્રોક્સાઇડ પાછળ ઓ આવે શું મગન સેવ કરવાનું જ્યારે હાઇડ્રોક્સાઇડ આવે તો પાછળ ઓ લાગે તો હાઇડ્રોક્સાઇડ પાછળ ઓ એચ પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે તો સોડિયમની સંજ્ઞા શું થાય એન એ થાય સોડિયમની સંજ્ઞા શું થાય 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 બરાબર તો 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 શું 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 છે છે સોડિયમ સોડિયમ ક્લિયર લિથિયમ લિથિયમ હાઇડ્રાઇડ જ્યારે પાછળ હાઇડ્રાઇડ લાગે ને તો પાછળ એચ લગાડવાનું શું લગાડવાનું એચ હાઇડ્રાઈડ તો પાછળ એચ લાગે લિથિયમ તો એલ લિથિયમ લિયમ હાઇડ્રાઈડ એલ એચ એલ એચ તો બીજા પાંચ પાકા થઈ ગયા મેં કીધું પ્રમાણે પાંચ લખી નાખો અમે જગ્યા રાખો મોઢે લખો સ્પેલિંગ આવડી જાય તો આગળ રોજવાનું બાકી ફરીથી લખવાનું બરાબર છે મિત્રો તો જો હવે થોડાક બાકી રહી જોઈ લે કે COOH2 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 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહેવાય શું C એટલે કેલ્શિયમ OH એટલે હાઇડ્રોક્સાઇડ મે પહેલા કીધું પાછળ OH લાગે તોને હાઇડ્રોક્સાઇડ કહેવાનું પણ આમાં પણ આ કીધું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો જો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કે તો COH2 થાય એને બીજું શું કહેવાય ફોડેલો ચૂનો પણ કહેવાય શું કહેવાય ફોડેલો ચૂનો કે તો પણ COH2 કહેવાય કારણ કે આપણો ચૂનો એટલે શું CaO એમાં વત્તા પાણી નાખો H2O કરો એટલે આપણને આ મળે એટલે કે ચૂનો ફૂટી ગયો પાણી નાખ્યો એટલે એટલે ફોડેલો ચૂનો કહેવાય તમને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કે કે ફોડેલો ચૂનો કે એનું રાસાયણિક સૂત્ર શું થાય COH2 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 આ તો એમ પણ કે વોટર નું સૂત્ર લખો લાઈવ વોટર તો પણ સીએઓએસ ટુ થાય અને ચૂનાનું નીતેરું પાણી તો પણ સીએ ઓએચ ટુ થાય એવી રીતે સિલ્વર ક્લોરાઇડ હમણે જ કીધું ફરીને ક્લોરાઇડ એટલે પાસર સીએલ પણ કોના ક્લોરાઇડ સિલ્વરના એટલે એજી સીએલ એજી સીએલ એને જેવું કહેવાય સિલ્વર બ્રોમાઇડ સિલ્વર એટલે ચાંદી એની સંજ્ઞા શું થાય થાય પાછળ ક્લોરાઇડ આવે તો સીએલ લાગે પાછળ બ્રોમાઇડ હોય તો પાછળ બી આર લાગે સિલ્વર બ્રોમાઇડ તો એ જી બી આર સિલ્વર ક્લોરાઇડ તો એ જી એલ થાય હવે હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને બેરિયમ હાઇડ્રોક્સાઇડ સરખું તે અહીંયા સી આવશે એ શું આવશે બી આવશે બેરિયમ હાઇડ્રોક્સાઇડ આવું શું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો બીએઓએચ ટુ જો અહીંયા આપણા દરેક સ્પેલિંગ પૂરા થઈ ગયા બધા રાસાયણિક સૂત્રો પણ પૂરા થઈ ગયા સ્પેલિંગ એટલે કે આપણા રાસાયણિક સૂત્ર અને ઘણા બી સર એટલું બધું ન આવડે એટલે ભાઈ આવડે તું મહેનત ચાલુ કરી મેં એવું કીધું ક્યાં તમને એક દિમ આવડી જવું પડે આપણે શું કીધું રોહિત તેન તેન કરો મગજ સારું હોય પાંચ કરો બાકી રોજ તેન તો કરવાના તે તોય તમને દસથી પંદરથીમાં સો ટકા આવડી જાય અને સ્પેલિંગ આવડી જ ગયા એટલે આપણું પ્રકરણ નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણ સાવ સહેલું બની જશે બરાબર છે મિત્રો તો ભાગ એકમાં આપણે આટલું રાખવી જેમાં ખાલી આપણે સ્પેલિંગની વાત કરી રાસાયણિક સૂત્રોની વાત કરી જે તમને બધા ભાગમાં ઉપયોગી થવાનું છે તો ક્લિયર ભાગે એક પાકો કરી નાખજો તો બરાબર છે અહીં આપણો ભાગ એક પૂરો થાય છે ફરી મળશું નવા ભાગમાં નવા ટોપિક સાથે